પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવી ગયું છે નવરાત્રીને લઈને સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે નર્સિંગ સ્ટાફની અલગ ટીમ રાખવામાં આવશે કોઈ પણ વ્યક્તિને ગરબા રમતા હાર્ટ એટેક આવે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવાય છે તમામ સ્ટાફ ને મેડિકલ ઇમરજન્સી માં ઈસીજી મશીન સહિત ની મશીનરીઓ પણ ચલાવી દર્દી ને કેવી રીતે બચાવી શકાય તે માટે ટ્રેનિંગ અપાઈ છે ટ્રેનિંગ દે રાખી છે સીપીઆર કે ટ્રેનિંગ દે રાખી છે જ્યાં પે ભી જો કાર્યકર્તા હોય ગરબા કે જો કાર્યકર્તા ઉનકો ટ્રેનિંગ દે રાખી છે જો જisse અચાનક કિસીકો હાર્ટ એટેક હો તો હમ સીપીઆર દેકે ઉસકો રિવાઇવ કર સક અમદાવાદમાં નવરાત્રીના પર્વને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે મીઠાઈ અને ખાણીપીણીમાં ભેળસેળને લઈને એમસી દ્વારા ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા હતા માધુપુરા માર્કેટની પી એચપીડ ફૂડ અને હિતેશ શાંતિલાલ દુકાનમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે નવરાત્રીમાં પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતા પનીરના પાંચ સેમ્પલ પણ ફેલ થયા છે તો વેજલપુરના ઉત્સવ ડેરીમાંથી લીધેલા બાવાના સેમ્પલ પણ ફેલ ગયા ખાદ્ય સામગ્રીના નમૂના ફેલ થતા એમસી દ્વારા ફૂડ એકમોને કાળજી રાખવા માટે તાકીદ કરાઈ છે દ્વારકાના મીઠાપુરથી સગીરાનું અપહરણ હોટેલમાં બે શખ્સોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો જ્યારે સગીરા તાબે ન થતા મારી નાખવાની પણ સગીરાને ધમકી આપી સગીરાનો વિડીયો ઉતારી રસ્તા વચ્ચે છોડી શખ્સો ફરાર થયા પરિવારજનોએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપી ભાવિશ કદમ અને ધવલ અરીલા વિરુદ્ધ અભરણ તેમજ પોક્ષો સહિત કલમ હેઠળ ગુનો નોંધાવો છે વાત સુરતની સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે તમારું બાળક ફોનમાં શું કરે છે અને શું જોવે છે તેના પર ખાસ નજર રાખજો નાની વેડના વિદ્યાર્થીએ ગ્રીન ડર એપના માધ્યમથી કેટલાક મિત્રો બનાવ્યા જેને સાથે ચાર શખ્સોએ વિદ્યાર્થીને નજીકના ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચર્યું અને આ ઉપરાંત તેની પાસે રહેલા દસ હજાર રૂપિયા પણ પડાવી લીધા વિદ્યાર્થી આ મામલે સિંગણપુલ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા છે પાટણમાં ચડ્ડી ચોરી કરવા ગયેલી ચડ્ડી ગેંગના સીસીટીવી વાયરલ થયા જેમાં ચોરો અંબાજી ને એડીયામાં દિવાલ પર ચડે છે અને ત્યારબાદ કાંઠાવાડી તાર કાપી ચોરોની ટોળકી યશ ટાઉનશીપમાં પ્રવેશ કરે છે ચોરો હાથમાં હથિયાર રાખી ટાઉનશિપમાં પ્રવેશતા હોવાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે અગાઉ પણ ચડ્ડી ગેંગે યશવિલા તેમજ નીલકંઠ હોમ્સમાં ચોરીને અંજામ આપ્યો હતો અવારનવાર આ ચોરની ટોળકી રહેણાંક વિસ્તારોમાં જઈ ચોરીની ઘટનાઓને અંજામ આપે છે ત્યારે રાત્રે પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે મોરબીમાં રોમિયોને ચાલુ બાઇક રોમાન્સ કરવું ભારે પડી ગયું છે મોરબી રાજકોટ પોલીસે પણ એક યુવક અને યુવતી ચાલુ બાઇકે હરકત કરતા નજરી પડ્યા હતા રોમાન્સ કરતા કરતા બાઇક હંકારતો વિડીયો વાયરલ થયો હતો ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ હાઈવે પર રોમાન્સ કરતા કપલનો વિડીયો વાયરલ થતા જ પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી છે પોલીસે વીસ હજારની મોટરસાયકલ જપ્ત કરી બાઇક ચાલકની આઈપીસી કલમ બસો ઓગણસી હેઠળ ગુનો દાખલ કર્યો તેમજ મોટર વ્હીકલ એક્ટ એકસો સિત્યાસી અને એકસો ચોર્યાસી મુજબ વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બળવંતભાઈ સાબરાના સ્ત્રી મિત્ર હતા તેઓએ જાહેરમાં બીબત્સ વર્તન કરેલું હોય તે સંદર્ભે આ કામે ધોરણસરની કલમનો ઉમેરો કરી આ મિત્ર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તો હવે વાત કરીએ મોડ સોનની

ઇઝરાયલ અને હમાસ વચ્ચે જંગ છેડાય છે જેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે લગભગ ચાર હજાર બસો કરોડના વેપારની અસર થઈ છે ઇઝરાયલના તેલ અવયવમાં સુરતના અંદાજે વીસ જેટલા ઉદ્યોગકારોની ઓફિસ હાલમાં કાર્યરત છે જે ઓફિસોમાંથી લગભગ ત્રણ હજાર ચારસો કરોડ રૂપિયાના રફ હીરાનો તથા આઠસો કરોડ પોલિશડ હીરાનો ધંધો તેમ અંદાજે ચાર હજાર બસો કરોડનો વેપાર થઈ રહ્યો છે જો કે બંને દેશ વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં સમગ્ર હીરા વેપાર ઠપ થઈ ગયો છે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગ સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તરે મંદીમાં ઘેરાઈ રહ્યો છે કોરોના કાળ બાદ હીરા ઉદ્યોગ માંડ માંડ પાટા પર આવ્યો હતો ત્યાં અમેરિકા યુરોપ સહિતના દેશોમાં કારણ કે કરુણના ભાવો વધે તો એના કારણે યુરોપિયન અમેરિકા હોય કે યુકે હોય ત્યાં લોકોની ખરીદ શક્તિ ઘટે તો વસ્તુ ખરીદી કરતા ઓછા લોકો થાય આણંદમાંથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા લોકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે છેલ્લા છ દિવસથી ઇઝરાયલમાં ભીષણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે આણંદના પાધરીયા વિસ્તારના ખ્રિસ્તી સમુદાયના સિત્તેરથી સો જેટલા લોકો ઇઝરાયલમાં કેટેકરની ટેકરની જોબ કરે છે અને ઇઝરાયલના યરુ શાલેમ તેલ અવીવ

નોકરી અર્થે અહીંયા આ વિસ્તારમાંથી પાટેરી વિસ્તારમાંથી જાય છે મારા બંને પણ ત્યાં ઇઝરાયલમાં લગભગ ત્રણ વર્ષથી કેરટેકરની સેવા આપે છે એટલે અમને ત્યાંની તાદ્રશ પરિસ્થિતિનો ખ્યાલ રોજે રોજ મળતો રહે છે ઘણા બધા ફેમિલી ઇઝરાયલમાં કેરટેકરની જોબ કરી રહ્યા છે ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધની અમને જાણ થઈ અને બધાને બહુ ચિંતામાં અમે આવી ગયા ત્યાં અમારા વાઈફ છે બીજા ઘણા મિત્રો પણ છે અને બધાના ફેમિલીમાં બધા ચિંતામાં હતા પણ અત્યારે ફિલહાલ શાંત છે અને કોઈ ચિંતાનું કારણ છે નહીં અત્યારે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો